પાણીનો પણ પ્રોજેક્ટ બહુ સજ છે. થોડા દિવસ પહેલા મારી દીકરી અમેરિકાથી આવી હતી, એને અમેરિકા પણ છે. તો અમારા ત્યાં આગળ એક પ્રોગ્રામ કર્યો હતો યુનિવર્સિટીમાં, મેરી લાડલી. તો બહુ જ છેવટે બહુ કરુણ હતો એ તેન, એટલે હું થોડો રડવા માંડ્યો. મારી બાજુમાં દોડિયો જમાઈ એ બેઠો હતો, અને મારી દીકરી બેઠી. એ લોકોને ગુજરાતી આવડતું નથી, તો એન્ડમાં પેલા લોકો બેટી બચાવો એવું લઈને આવ્યા હતા, ગુજરાતનું ઉપર લખેલું. તો પછી મને બે પૂછે કે શું લખ્યું છે ડેડી? મેં કીધું સેવ ધ ડોટર. તો કેમ સેવ ધ ડોટર, વાય નોટ સેવ ધ સન? મેં કીધું અહીંયા બધાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે, એટલે એ બધાને ખબર નથી કે બેટી બાપને સર્ગમાં લઈ જાય છે. આ બેટો લઈ જાય છે, થોડો વહેલા લઈ જાય છે. એટલે તમે બધા વિચાર કરો આ શું ચાલી રહ્યું છે, એનો થોડો આપણે સમજવાની. આપણા પટેલોમાં ખાસ આ એક, ભગવાન તમને માફ નહીં કરે આવા કોઈ પણ, આપણે પટેલવાદ નથી. અને હવેથી આ બાબતમાં આપણે બહુ શિસ્ત લેવા જેવી વાત છે. મારે તો 3 ડોટર છે, 4 ગ્રાન્ડ ડોટર છે, અને મને બધા સ્વર્ગમાં લઈ જવાની છે. પછી મને ગગજીભાઈએ વાત કરી કે તમારે, હું જે બોલી ગયો એ મારે બોલવાનું હતું એકચ્યુઅલી, એટલે મારો ટાઈમ જતો રહ્યો ખાલી ખોટે ખોટો. પણ ગગજીભાઈએ મને કહ્યું કે તમારે યુવાન, આપણી યુવા પેઢીને પ્રોત્સાહન કરવાની છે. મેં કીધું હું આટલા બધા પટેલોને જોઉં છું તો હું જ ઇન્સ્પાયર થઈ જઉં છું, હું એ કેવી રીતે એમને ઇન્સ્પાયર કરું? આપણા છોકરા જે છે પટેલોના, એ તો બધા મોરના ઈંડા છે, એમને કોઈ ચિતરવા પડે એવું છે જ નહીં. કારણ કે પટેલ વસ્તુ જે છે, અને તમે જુઓ છો દિન પ્રતિદિન એની પ્રગતિ થવાની છે, થાય છે. અમારો બિઝનેસ બહુ સારો ચાલી ગયો, મારી વાઈફનું બહુ યોગદાન હતું. શરૂઆત જ એ એમ્પ્લોય નંબર 2 હતી, એમ્પ્લોય નંબર 1 હતો, ગરાજમાં શરૂ કર્યો હતો, મોટી થઈ, વેચી ગયો, પૈસા બન્યા. પછી એમ લાગ્યું ચલો આટલા પૈસા થયા તો હવે આપણે દેશ માટે કંઈક કરવું જોઈએ, તો આપણે યુનિવર્સિટી બનાવી. આજે યુનિવર્સિટીમાં 1500 બાળકો અભ્યાસ કરે છે. 3 વર્ષમાં અમારે 15,000ના 30,000 કરવા છે. અને આ યુનિવર્સિટી હોલિસ્ટિક યુનિવર્સિટી એજ્યુકેશન આપે છે. હોલિસ્ટિક એટલે ચારિત્ર નિર્માણ. આપણે એકલું ખાલી ફિઝિક્સ કે મેથ નથી શીખવાડતા, આપણે એવું શીખવાડી છે કે જીવન કેવી રીતે જીવવું જોઈએ, સક્સેસફુલ જીવન અને સાર્થક જીવન. તો અમે સાર્થક જીવવાની કળા શીખવાડીએ છીએ. યુનિવર્સિટી અમે ગામમાં શરૂ એટલા માટે કરી કે અમારે રૂરલ એરિયાને હેલ્પ, મદદ કરવી હતી. શહેરમાં તો બધા ઘણા પૈસાદાર છે અને ઘણા પૈસા છે, ઘણી યુનિવર્સિટીઓ છે. મને ઘણા એ કહેલું કે આ યુનિવર્સિટી ગામડામાં સક્સેસફુલ નહીં થાય, પણ આજે અમદાવાદથી દેવરી 50 બસ જાય છે. આપણી યુનિવર્સિટીમાં આઈટી, બાયોટેક, મરીન એન્જિનિયરિંગ, ગર્લ્સ સ્કૂલ, કમ્પ્યુટર, ફાર્મસી બધા જ પ્રોગ્રામ છે. સાથે સાથે આપણે મારુતિ સુઝુકી જેવા પ્રોગ્રામ પણ, મારુતિ સુઝુકી સાથે એમઓયુ કરેલું છે, જેમાં 2 વર્ષનો પ્રોગ્રામ હોય છે, જેમાં ગામડાના છોકરા 2 વર્ષમાં શીખવાડી અને એમની જોબની ગેરંટી મારુતિ કંપનીમાં, સુઝુકી કંપનીમાં ગેરંટી છે. એવા 60,000 એમ્પ્લોય અમારે તૈયાર કરવાના છે. એના મોટાભાગના પટેલ હોય છે, બિટવીન યુ એન્ડ મી. આજે હું અમારા, આપણે ગણપત યુનિવર્સિટીનો બૂથ છે, તો હું બૂથમાં 2 કલાક ઉભો હતો, તો 2 કલાકમાં લગભગ 150 વિદ્યાર્થી અમારા ગ્રેજ્યુએટ થયેલા ત્યાં આગળ મને મળવા આવ્યા. તો હું પૂછતો કે ભાઈ તું શું કરે છે, ભાઈ તું શું કરે છે, ભાઈ તું કરે છે? તો બધા જ પટેલ હતા અને બધા જ બિઝનેસમાં છે, પોતાનો બિઝનેસ કર્યો છે. સો વી આર પ્રોડ્યુસિંગ એન્ટરપ્રિન્યોર્સ. આપણે એન્ટરપ્રિન્યોર, અમારી ગણપત યુનિવર્સિટીમાં એક વસ્તુ એ પણ ચાલી રહી છે કે ઇન્ક્યુબેશન સેન્ટર. આ વર્ષે અમે 11 એન્ટરપ્રિન્યોરને પ્રોત્સાહન આપી રહ્યા છે. એ લોકો નવી કંપની બનાવે છે, એ 11 એક કંપની 5મા વર્ષે 1,000 કરોડનું ટર્ન ઓવર કરશે એવું મારું માનવું છે. અને આઈ બિલીવ ઇટ વિલ હેપન. આ વર્ષે અમે લગભગ 100 નવા એન્ટરપ્રિન્યોર શરૂ કરવાના છે યુનિવર્સિટી દ્વારા.
અને એમાંથી 50% પટેલ છે. આપણે યુનિવર્સિટીમાં કૃષિ વિજ્ઞાન ચાલે છે. કૃષિ વિજ્ઞાનમાં ગામડાના ખેડૂતોને યુનિવર્સિટીમાં લાવી 15 દિવસ મહિનો રાખી એમને નવી પદ્ધતિની ખેતી કેવી રીતે કરવી અને ખેતીના જે પેલા પેદાશ થાય છે એમાં વેલ્યુ એડિશન કેવી રીતે કરવું. ધારો કે અમારા ભુણાવકામાં કોટન બનાવે છે તો એ કોટનને 3 ભાગ જુદા પાડવાનું શીખવાડ્યું અને જુદી રીતે વેચવાનું શીખવાડ્યું તો એમને ડબલ પૈસા આવવા માંડ્યા જે મળતા હતા એના બદલામાં. પછી દાડમની ફેક્ટરી કરી, દાડમમાંથી જ્યુસ કાઢીને વેચવાનો, દાડમના છોતરા હોય એનો ઓર્ડર કરીને વેચવાનો. એટલે આવી જાતની વેલ્યુ એડેડ સિસ્ટમ આપણે યુનિવર્સિટીમાં શરૂ કરેલી છે અને એનાથી પણ ગામડાઓને અને ગામડાના જે પાછળ રહી ગયેલા પટેલો, આપણા પાટીદારો, ઘણા કુટુંબ એવા છે આજે પણ કે જેમને મદદની જરૂર છે. આપણે તો બધા ગાડાઓથી ગાડીઓમાં આવી ગયા પણ થોડા ગોળ્યા છે, કારણ કે પાછળ રહેલાને આપણે મદદ નથી કરતા. આઈ થિંક મારો સમય પૂરો થઈ ગયો છે એટલે આઈ ડોન્ટ વોન્ટ ટુ ટેક ટુ મચ ટાઈમ, પણ આ સાથે હું વિરમું છું. અને ગગજીભાઈ એન્ડ કંપની, આઈ વોન્ટ ટુ થેન્ક યુ ફોર ઓનરિંગ મી. એન્ડ સરદારધામમાં અમારું પણ યોગદાન હશે જ અને અમે પણ તમારી સાથે જ છીએ. બહુ સરસ કામ કરો છો તમે, ધપાઈ રાખો. પટેલો તો ધપાવામાં માને છે, આમ તો કોઈ પાછળ જોતા જ નથી. અને લેટ્સ કન્ટિન્યુ ડુઈંગ વોટ વી આર ડુઈંગ. થેન્ક યુ શ્રી ગણપતભાઈ પટેલે પોતાની લાગણી વ્યક્ત કરી. પ્રસંગોચિત ઉદ્બોધનમાં એમને જે શરૂઆતથી પાટીદાર સમાજની તાસીર અને હવે નવી ઉભરતી આવતી તસવીર વિશેની વાત મૂકી છે અને હવે અહીંયાથી જોરદાર બે રજૂઆત કરવા મને આનંદ થાય છે. પ્રથમ, ₹51 લાખ સાથે શ્રી સમર્થ ડાયમંડ ગોવિંદભાઈ પટેલ નો પરિવાર વિસનગર થી જે આજે આપણા ઉદ્યોગ રત્ન એવોર્ડ તરીકે પણ સ્પોન્સર તરીકે પણ આપણી સાથે જોડાયેલા છે અને વધુ આ નાતો અતૂટ નાતો બનાવી રહ્યા છે. ₹51 લાખ સાથે સમર્થ ડાયમંડ સ્થાપક ટ્રસ્ટી તરીકે જોડાય છે. જી જી સર. એ મને જે કાનમાં કીધું ઈ માર તમને હાનમાં હું કામ કેવું, કારણ કે ઈ એમના જ શબ્દોમાં કહે, ઈ આપણો જે સેવાનો વા શક્તિના સર્વાંગી વિકાસનો જે યજ્ઞ છે એમાં તુલસી પત્ર વલ્લભભાઈ મૂકવા માંગે છે, ઈ તો સ્વમુખેથી કહે સારું ને. ધન્યવાદ માનની શ્રી ગણપતભાઈ. અમારી મારી મારી ધર્મપત્નીથી અમે 1 કરોડથી સરદાર ગામમાં એમાં જોઈન થઈ છું. 1 કરોડનું જોરદાર ₹1 કરોડ સાથે. એટલે બે પતિ પત્ની સ્થાપક ટ્રસ્ટી ₹51 લાખ રૂપિયા આપીને આપે છે અને હૃદયપૂર્વક આવકે છીએ અને સન્માનનો સામાન લાવો. બેન આવી ગયા છે ને, બેનને બોલાવો. ગણપતભાઈ ના ધર્મપતિ મંજુલાબેન મંચસ્થ થશે અને ભાભી પધારે. કેવી પાણીનો પણ પ્રોજેક્ટ બહુ સજ્જ છે. થોડા દિવસ પહેલા મારી દીકરી અમેરિકાથી આવી હતી, એને અમેરિકા પણ છે તો અમારા ત્યાં આગળ એક પ્રોગ્રામ કર્યો હતો યુનિવર્સિટીમાં મેરી લાડલી. તો બહુ જ છેવટે બહુ કરુણ હતો એ દેન, એટલે હું થોડો રડવા માંડ્યો. મારી બાજુમાં દોડિયો જમાઈ એ બેઠો હતો અને મારી દીકરી બેઠી. એ લોકોને ગુજરાતી આવડતું નથી તો એન્ડમાં પેલા લોકો બેટી બચાવો એવું લઈને આવ્યા હતા ગુજરાતનું ઉપર લખેલું. તો પછી મને બે પૂછે કે શું લખ્યું છે ડેડી. મેં કીધું સેવ ધ ડોટર. તો કે કેમ સેવ ધ ડોટર, વાય નોટ સેવ ધ સન. મેં કીધું અહીં આ બધાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે એટલે એ બધાને ખબર નથી કે બેટી આપને સર્જમાં લઈ જાય છે. આ બેટો લઈ જાય છે, થોડો વહેલા લઈ જાય છે.
એટલે તમે બધા વિચાર કરો આ શું ચાલી રહ્યું છે, એનો થોડો આપણે સમજવાની, આપણા પટેલોમાં ખાસ આ એક, ભગવાન તમને માફ નહીં કરે આવા કોઈ પણ, આપણે પટેલવાદ નથી અને હવેથી આ બાબતમાં આપણે બહુ શિસ્ત લેવા જેવી વાત છે. મારે તો 3 ડોટર છે, 4 ગ્રાન્ડ ડોટર છે અને મને બધા સ્વર્ગમાં લઈ જવાની છે. પછી મને ગગજીભાઈએ વાત કરી કે તમારે, હું જે બોલી ગયો એ મારે બોલવાનું હતું એકચ્યુઅલી, એટલે મારો ટાઈમ જતો રહ્યો ખાલી ખોટે ખોટો. પણ ગગજીભાઈએ મને કહ્યું કે તમારે યુવાન, આપણે યુવા પેઢીને પ્રોત્સાહન કરવાની છે. મેં કીધું હું આટલા બધા પટેલોને જોઉં છું તો હું જ ઇન્સ્પાયર થઈ જઉં છું, હું એ કેવી રીતે એમને ઇન્સ્પાયર કરું? આપણા છોકરા જે છે પટેલોના, એ તો બધા મોરના ઈંડા છે, એમને કોઈ ચીતરવા પડે એવું છે જ નહીં. કારણ કે પટેલ વસ્તુ જે છે અને તમે જુઓ છો દિન પ્રતિદિન એની પ્રગતિ થવાની છે, થાય છે. અમારો બિઝનેસ બહુ સારો ચાલી ગયો, મારી વાઈફનું બહુ યોગદાન હતું. શરૂઆત જ એ એમ્પ્લોય નંબર 2 હતી, એમ્પ્લોય નંબર 1 હતો, ગરાજમાં શરૂ કર્યો હતો, મોટી થઈ, વેચી ગયો, પૈસા બન્યા. પછી એમ લાગ્યું ચલો આટલા પૈસા થયા તો હવે આપણે દેશ માટે કંઈક કરવું જોઈએ, તો આપણે યુનિવર્સિટી બનાવી. આજે યુનિવર્સિટીમાં 1500 બાળકો અભ્યાસ કરે છે. 3 વર્ષમાં અમારે 15,000ના 30,000 કરવા છે. અને આ યુનિવર્સિટી હોલિસ્ટિક યુનિવર્સિટી એજ્યુકેશન આપે છે. હોલિસ્ટિક એટલે ચારિત્ર નિર્માણ. આપણે એકલું ખાલી ફિઝિક્સ કે મેથ નથી શીખવાડતા, આપણે એવું શીખવાડી છે કે જીવન કેવી રીતે જીવવું જોઈએ, સક્સેસફુલ જીવન અને સાર્થક જીવન. તો અમે સાર્થક જીવવાની કળા શીખવાડીએ છીએ. યુનિવર્સિટી અમે ગામમાં શરૂ એટલા માટે કરી કે અમારે રૂરલ એરિયાને હેલ્પ, મદદ કરવી હતી. શહેરમાં તો બધા ઘણા પૈસાદાર છે અને ઘણા પૈસા છે, ઘણી યુનિવર્સિટીઓ છે. મને ઘણાએ કહેલું કે આ યુનિવર્સિટી ગામડામાં સક્સેસફુલ નહીં થાય, પણ આજે અમદાવાદથી દેવરી 50 બસ જાય છે. આપણી યુનિવર્સિટીમાં આઈટી, બાયોટેક, મરીન એન્જિનિયરિંગ, ગર્લ્સની સ્કૂલ, કમ્પ્યુટર, ફાર્મસી બધા જ પ્રોગ્રામ છે. સાથે સાથે આપણે મારુતિ સુઝુકી જેવા પ્રોગ્રામ પણ, મારુતિ સુઝુકી સાથે એમઓયુ કરેલું છે, જેમાં 2 વર્ષના પ્રોગ્રામ હોય છે, જેમાં ગામડાના છોકરા 2 વર્ષમાં શીખવાડી અને એમની જોબની ગેરંટી મારુતિ કંપનીમાં, સુઝુકી કંપનીમાં ગેરંટી છે. એવા 60,000 એમ્પ્લોય અમારે તૈયાર કરવાના છે. એના મોટાભાગના પટેલ હોય છે, બિટવીન યુ એન્ડ મી. આજે હું અમારા, આપણે ગણપત યુનિવર્સિટીનો બૂથ છે, તો હું બૂથમાં 2 કલાક ઉભો હતો તો 2 કલાકમાં લગભગ 150 વિદ્યાર્થી અમારા ગ્રેજ્યુએટ થયેલા ત્યાં આગળ મને મળવા આવ્યા. તો હું પૂછતો કે ભાઈ તું શું કરે છે, ભાઈ તું શું કરે છે, ભાઈ તું કરે છે? તો બધા જ પટેલ હતા અને બધા જ બિઝનેસમાં છે, પોતાનો બિઝનેસ કર્યો છે. સો વી આર પ્રોડ્યુસિંગ એન્ટરપ્રિન્યોર્સ. આપણે એન્ટરપ્રિન્યોર, અમારી ગણપત યુનિવર્સિટીમાં એક વસ્તુ એ પણ ચાલી રહી છે કે ઇન્ક્યુબેશન સેન્ટર. આ વર્ષે અમે 11 એન્ટરપ્રિન્યોરને પ્રોત્સાહન આપી રહ્યા છે. એ લોકો નવી કંપની બનાવે છે, એ 11માંથી એક કંપની 5મા વર્ષે 1,000 કરોડનું ટર્નઓવર કરશે એવું મારું માનવું છે. અને આઈ બિલીવ ઇટ વિલ હેપન. આ વર્ષે અમે લગભગ 100 નવા એન્ટરપ્રિન્યોર શરૂ કરવાના છે યુનિવર્સિટી દ્વારા, અને એમાંથી 50% પટેલ છે. આપણે યુનિવર્સિટીમાં કૃષિ વિજ્ઞાન ચાલે છે. યાત્રા દરમિયાન મધ્ય ગુજરાત ઝોનમાંથી પારુલ ભાઈ દ્વારા આ 7મા દ્રષ્ટિ થાય છે, આપની જાણકારી માટે સહજ ધ્યાન દોરું છું. પારુલભાઈ ખૂબ સુંદર કામગીરી બધી ટીમ કરે છે, પણ એમાં પારુલભાઈ પણ વિશેષ કામગીરી ને એને અભિનંદન, તાળીઓના ગળગાટથી પારુલભાઈને પણ વધાવશું. પારુલભાઈ સરદારધામના ઉપપ્રમુખ છે, સાથે સાથે સરદારધામની વૈચારિક યાત્રાને પણ આગળ વધારી રહ્યા છે. તો આ દાતાશ્રીને આપણે સન્માનતા ખૂબ આનંદ અનુભવીએ છીએ. ધન્યવાદ.
આભાર. અને હવે આજના આ સેશનના આપણા બીજા વક્તા શ્રી પદ્મશ્રી મથુરભાઈ સ્વાણીને વિનંતી કરીશ, આપ ધારો સાહેબ, અને પ્રસંગોચિત ઉદબોધન કરવા માટે વિનંતી છે. પદ્મશ્રી મથુરભાઈ સ્વાણી એક અગ્રગણ્ય ધંધાકીય ઉદ્યોગપતિ તો છે જ, પરંતુ જળ બચાવો બેટી બચાવો અને બાદશાહ સુકર બોન્ડર પણ સમારોહના ફ્રેમ મેકર છે, વિચાર એનો હતો, આકાર એમનો હતો અને સાકાર કર્યું લવજીભાઈ બાદશાહે, એવા પદ્મશ્રી મથુરભાઈ સ્વાણી, જેમને હું હંમેશા પ્રતિદાર સમાજ ના થિંક ટેન્ક આઇન્સ્ટાઈન કહું છું, એવા મથુરભાઈ સ્વાણીને વિનંતી કરીશ આપ મંચસ્થ થશો અને આપની અનુભવની એરણે પાટીદાર સમાજ ના ઉત્થા માટેની વાત આપની લાગણી વ્યક્ત કરવા માટે વિનંતી છે પદ્મશ્રી મથુરભાઈ સ્વાણી. માણસને સાંભળવાની, ભાષણ સાંભળવાની એક મર્યાદા હોય. સવારના 10 વાગ્યાના તમે સાંભળો છો અને મારે અત્યારે તમે વધારે ત્રાસ આપવો નથી એટલે વિશેષ કઈ નહીં કહેતા. આ સમિટ ખૂબ સફળ જાય અને ખૂબ શહેર તરફથી બધાનો સહયોગ મળે એટલી જ વાત કરી અને મારી વાત પૂરી કરું છું. આભાર. ના ભાઈ, વાત સાચી છે. આ તો 2 કલાક બોલવું હોય તો વાંધો નથી, પણ હવે તમે ઠાંક્યા છો, હવે આમાં કોઈ મિનિંગ નથી. એમ તો વચ્ચે જ કોઈ ઉભા થતા નહીં. જેટલા છે એટલા તો બેસ્યા છે. એમ મારું પણ મિત્રો, પાછલા 100 વર્ષથી આપણા પૂર્વજો અનેક સામાજિક કાર્યો કર્યા. એ સામાજિક કાર્યો શા માટે કર્યા? કુરિવાજે નાબૂદી માટે, શિક્ષણ દેવા માટે અનેક શિક્ષણ સંસ્થાઓ, અનેક સામાજિક કાર્યક્રમો કર્યા, ધાર્મિક કાર્યક્રમો કર્યા અને એને આપણને સંસ્કાર આપ્યા. જેમ આપણને ગોવિંદ કીધું કે ભાઈ સતત પ્રયત્નશીલ કરવા, પ્રયત્ન કરવો પણ ખોટું ન બોલવું. એનું પરિણામ શું આવ્યું? એનું પરિણામ એ આવ્યું કે જે મહાજનો વેપારી હતા, પહેલા તો પટેલો કોઈ વેપારી ન હતા, એ મહાજનના મનમાં એક સાબ ઉભી થઈ કે ધિરાણ કરવું હોય તો કણીબીના ચોકરાને કરાય. અને એના હિસાબે આપણે આખી દુનિયામાંથી ધિરાણ મળ્યું અને આપણે ધંધામાં પ્રગતિ કરી શક્યા. આ વાત દરેક ગુજરાતનો પાટીદાર સમાજ સાંભળે છે કે ભાઈ પાટીદાર સમાજનો ખૂબ વિકાસ, ત્યારે એમાંથી અમુક વર્ગને આ વાત વાગે છે. આ વાગે છે એનું કારણ શું છે? આ વાગે છે એનું કારણ એ છે કે આપણો સમાજ 20% જે સાધન સંપન્ન સુખી લોકો છે, 40% લોકો પોતાની રીતે સૌમાનથી જીવી શકે એવી સ્થિતિમાં છે, બાકીના 40% જે છે એ અનેક મુશ્કેલીનો સામનો કરે છે. એ અનેક મુશ્કેલીનો સામનો કરતા 40% પાટીદારોમાં જયારે આ વાત અથડાય છે કે પાટીદાર આજે ખૂબ વિકાસ કર્યો, ત્યારે એને એ વાત પસતી નથી અને વાગે છે. ત્યારે આપણે સર્વાંગી સમાજના વિકાસ માટે જે 20% લોકોએ સાધપંત સુખી લોકો છે એની વિશેષ જવાબદારી બને છે કે આ 40% લોકો માટે આપણે શું કરી શકીએ. અને આ વાત સમસ્ત પાટીદાર સમાજની વાત,
અમે અહીંયા ઓધવજી બાપાની આખી ફેક્ટરી બતાવવામાં આવી. પાણીના કામ માટે ગામડે ગામડે ફરતા. એક નાનું એવું ગામ હોય તો કડવા પટેલની વાડી અલગ, લેવા પટેલની વાડી અલગ. અમે કહેતા કે ભાઈ આમાંથી આપણે બચીએ અને બે ફેમાં જ આપણે થાય. આ કડવા લેવા કર્યું કોને? દેશ આઝાદ થયો ત્યારે ખેડૂત તો ખેતી કરતો હતો, અન્ય વાણિયા ભામણ વગેરે વગેરે પોલિટિકલમાં હતા. એને એમ લાગ્યું કે સંખ્યાની આધારે અમારું પ્રતિનિધિત્વ જાય છે. ત્યારે કોક જગ્યાએ કહેવામાં આવ્યું કે આ ઉભો કડવો છે, આ તારો પટેલ ક્યાં છે. કોક જગ્યાએ કહેવામાં આવ્યું તો લેવો છે, એમાંથી કડવાને લેવાનું જયારે ઉભું થયું. આ નાબૂદ કરવા માટે સમત પાટીદાર સમાજની કલ્પના 2003માં જે મૂકવામાં આવી આ સુરત થી શરૂ થયું. સુરત એક એવું શહેર છે ગુજરાતના 10,000 ગામના લોકો ત્યાં છે અને એ સંદેશો ગામડે ગામડે પહોંચે છે. એટલે આ જે સમસ્ત પાટીદાર સમાજની કલ્પના જે છે એ સર્વાંગી વિકાસ માટેનો એક પ્રયાસ છે. અને સર્વાંગી વિકાસ માટે જે આ સમિટનું આખું આયોજન સરદારધામ દ્વારા જે થયું છે, એ સરદારધામના અમારે પ્રમુખભાઈ શ્રી ગગજીભાઈ હોય, કાકા હોય કે નટુભાઈ હોય, શંકર કાકાથી માંડીને આખી ટીમ, આ ટીમને આપણે જેટલા અભિનંદન દઈએ એટલા ઓછા છે. એનું કારણ શું છે કે આપણે અત્યાર સુધી કોઈ દિવસ આ ઉદ્યોગપતિનું આ રીતે સંગઠન થયું નથી. કારણ કે કમાતા ધમાતા માણસો, દુનિયા જોયેલા માણસો આ બધાને ભેગા કરવા, ને હું દેશી ભાષામાં કહું કે આ બધા ભેગા થાય પણ હું આ ટબ્બાને ભેગા કરવા ઘણા અઘરા છે. એ આ ટબ્બા એટલે કે સક્ષમ માણસો, જયારે સક્ષમ માણસ ભેગા થાય ત્યારે બહુ મોટી ક્રાંતિ થઈ શકે. એટલે આ એક બહુ મોટી ક્રાંતિ થઈ શકે એ પ્રકારનું આખું આપણું આયોજન છે. હવે આરંભે સુરા, આરંભે આપણું એક જૂની વાત છે અને આરંભ કરી મોટી મોટી વાતો કરી પરિણામ શું એવું આપણે ત્યાં ઓછું થાય છે. અને આમાં તો થવાનું જ નથી, કારણ કે સરદારધામ દ્વારા સતત કામ શરૂ રહેવાનું. આનું પરિણામ મળશે ક્યારે? કે આ 10,000 ઉદ્યોગપતિ છે, એ ઉદ્યોગપતિમાં આમ તો લોહી પ્રત્યે આદર બધાને હોય, લોહી પ્રત્યે જે આદર છે એ સતત જાગૃત થાય. એની મોર એ ઉદ્યોગપતિ છે, એને કોઈ નોકરી રાખવાના છે, કોઈને એને એજન્સી આપવાની છે, કોઈ હારે કારોબાર કરવાનો છે, કોઈ રેફરન્સ આપવાનો છે, કોઈ નવા ધંધાની માહિતગીરી આપવાની છે, ત્યારે એને સોઈશ હોય એક પટેલ, એક ગોન પટેલ. બિઝનેસ તો ત્યારે હાલે કે બિઝનેસ નું હિત ક્યાં છે. પટેલમાં બિઝનેસ નું હિત ન હોય, નોન પટેલમાં બિઝનેસ નું હિત હોય તો નોન પટેલની જ પસંદગી કરવી પડે. પણ બે જયારે કોમન છે ત્યારે એના અંદર જો ભાવ પડ્યો છે સમાજ માટેનો તો એ પટેલ પહેલો પસંદ કરે. એ જો આ 10,000 ઉદ્યોગપતિ કરશે તો આપોઆપ આપણે પાટીદાર સમાજના લોકોને સહયોગ કરી શકશું. પાટીદાર સમાજના લોકોને સહયોગ કરવા માટે આપણે કઈ કઈ જગ્યાએ, દાખલા તરીકે નોકરીમાં, એવી જ રીતે નવા છોકરાઓને બિઝનેસ કરવો છે તો આ બિઝનેસ કરવો છે એને કઈ રીતે તક મળે એનું સતત માર્ગદર્શન. આપણા ભારતને દુનિયા હારે ઊભું રાખવા માટે આપણી ત્યાં આપણી રાજ્ય સરકાર હોય કે અન્ય રાજ્ય સરકાર હોય કે ભારત સરકાર હોય, એના અબજો કરોડ ડોલરના કામ હાલે છે. એમાં આપણા છોકરાઓ કોન્ટ્રાક્ટર બને, એમાંથી પણ બહુ મોટું કામ કરી શકે. સર્વિસ સેક્ટરમાં વધારે વધારે આપણા લોકો દાખલ થાય અને જ્યાં જ્યાં તક મળે ત્યાં, કેમ કે આપણી ત્યાં માનો કે ભણેલો ગણેલો 20 વર્ષનો છોકરો છે તો સારા સારા સેક્ટરમાં જઈએ આપણે પ્રયત્ન જ કરવો જોઈએ. પણ બહુ 35-40 વર્ષનો માણસ કોઈ બિઝનેસ શેર કરવા માંગતો હોય, નાનું મોટું કામ કરવા માંગતો હોય, ન સેટ થતો હોય તો એને જ્યાં પૈસા મળે ત્યાં કામ કરવું જોઈએ. પટેલના દીકરાએ આ જ કામ થાય આ ન થાય એમ જ બહાર નીકળવું પડશે. મનીભાઈ મળવા આવ્યા કે મધુરભાઈ મૂડી છે, વાંધો નથી, પણ નવા ધંધામાં કઈ શેર થતું નથી. એક ધંધો મેં શરૂ કર્યો તો મારા ઘરવાળાને પસંદ નથી. મેં કીધું ભાઈ આ કયો ધંધો તે શરૂ કર્યો છે ઘરવાળાને નથી? તો કે મારી ભાઈ દુકાન પડી હતી. હવે દુકાન પડી હતી, હું જ્યાં વાળ કપાવવા જતો હતો એ વાળ વાળે મને કીધું કે ભાઈ આમાં આ તમારી દુકાન બહુ સારા લોકેશન ની છે, 5 ખુરશી મૂકી દો. આમાં વ્યવસ્થા એવી હોય કે 40% અમારા વાળ કાપવાના હોય, 40% તમારા હોય, 20% ખર્ચો હોય. તો મેં કીધું આ ઘરવાળાને પસંદ કેમ નથી? ત્યારે કે એને વાંધો એ છે કે છોકરાનો સંબંધ કે છોકરીનો સંબંધ જો આવે ત્યારે ઓલા પૂછે કે વેવાય શું કરે છે, તો કે આને વાળ કાપવાની દુકાન છે કે ન્યા વાંધો છે.
એટલે મારો કહેવાનો ભાવ અર્થ છે કે આ પ્રતિષ્ઠા હારે આમને આપણે જોડશું તો મેળ નહીં આવે. જ્યાં મોકો મળે ત્યાં આપણે બિઝનેસમાં જે લેવલ હોય એ લેવલ પકડી અને કામ કરવું પડશે. કેમ કે અન્ય રાજ્યમાંથી આવીને ગુજરાતમાં જગ્યા કરી શકતા હોય તો આપણે ને આપણે અહીં કેવી રીતે આજ આપણે કરી શકીએ આ ન કરી શકીએ એમાંથી બહાર નીકળી અને બધે જ આપણા છોકરાઓ વધારે વધારે કામ કરે એ આમાંથી આપણે નીકળવાનું છે અને એ કામ કરતા આ ખૂબ સારું પરિણામ આવશે. એટલે ખરેખર આ એક ઐતિહાસિક આ આપણો કાર્યક્રમ છે અને એ ઐતિહાસિક કાર્યક્રમ ખૂબ ઉપજાઉ નીવડે એ માટેને આપણે બધાએ સારો પ્રયત્ન કરવો જોઈએ. અને એમાં સતત આગામી કાર્યક્રમો જે આવશે એમાં રસપૂર્વક બધાએ હાજરી આપવી પડે અને એને સતત આપણે ઉપયોગી થાય ઉપયોગ થાય એ ફળદાયી કાર્યક્રમ બને એ માટેનો પ્રયાસ કરવો જોઈએ. એટલે મને વિશ્વાસ છે કે ખાસ કરીને જે આ નવા યુવાનો બધા રસ લઈ રહ્યા છે નવા યુવાનો દ્વારા એક આખું જે કઈ પરિવર્તન લાવવા આપણે માંગીએ છીએ એમાં સૌ ઉદ્યોગપતિઓનું માર્ગદર્શન મળશે સૌનો સહયોગ અને સાથ સહયોગથી આપણે આ કામ કરી શકશું. એટલે ઘણું બધું વિચારીએ છીએ. એક વાત કરીને હું વાત પૂરી કરી અમારા જયરામભાઈ બધા બેઠા છે એટલે ભાઈ જ્યાં જોવાના તાલીમની જરૂર છે નથી જ્યાં જોવાના તાલીમની જરૂર છે અને તાલીમ બધાય છે આપવી જોઈએ. આપણે જે અત્યારે સ્કિલ ડેવલપની વાત કરીએ છીએ સ્કિલ ડેવલપમેન્ટ એટલે શું તાલીમ આપવાની છે. આ તમે 35 લાખ પરિવારનો પટેલ સમાજ આ પટેલ સમાજનું નેતૃત્વ કરતા સમાજ નાના મોટા શીખભાઈ 5000 લોકો આપણા આગેવાન તો હશે ને નાના મોટા આ 5000 લોકોની આપણે કદી તાલીમ શિબિર રાખી આની તાલીમ શિબિર રાખવા કે સમાજ આપણી વાત નથી માનતો તો હું આ 5000 નો હું આંકશે એની કઈ ખામી છે કે નથી. આમાં કેટલાય વીક પોઈન્ટ છે કેટલાય પ્લસ પોઈન્ટ છે. હવે આત્માના અવાજથી જો આપણે દાન દેવાનું શરૂ કરીએ હવે 10000 ઉદ્યોગપતિ વિચારે કે ભાઈ 12 મહિને દિવાળીએ નફો થાય પછી આપણે નક્કી કરીએ જે 5%, 10%, 2% આપણે લોક ઉપયોગી કાર્યમાં વાપરવા છે અને તમારી તમારી નજરથી જોવો કે શિક્ષણ ક્ષેત્રે આરોગ્ય ક્ષેત્રે સમાજ વિકાસ માટે ક્યાં આપવા છે અને તમે સારી સંસ્થા પસંદ કરી અને એ સંસ્થાને લેટર લખો કે હું તમને એટલા પૈસા દેવા માટે મારી તૈયારી છે તમારું શું આયોજન છે તમારે જરૂર છે કે નહીં. આ જો થશે તો આપણે ઘણી વખત શું થાય છે કે આપણે દાન ભેગું કરવું હોય ને એટલે દાન દેવું ભેગું કરવું એટલે દાતાઓને આપણે પ્રોત્સાહિત કરી એમાં 20-25% એવા દાતા હોય છે કે એને સમાજમાં રજૂ જ ન કરીએ કઈ પણ મોવા પૈસા થઈ ગયા હોય તો આપણે રજૂ કરીએ છીએ અને એ સમાજમાં મેસેજ બહુ ખોટો જાય છે. આ પણ એક તકલીફ છે. આ તકલીફ છે. આ દાતાઓ જે કઈ છે એ પોતાની રીતે દાન આ પરિવર્તન લાવવાની જરૂર છે. એટલે મારો કહેવાનો ભાવાર્થ છે કે આગેવાનો જે છે એની મંથન શિબિર થાય કે આગેવાનોની વાત લોક સમાજ માનતો નથી તો એમાં આગેવાન કેટલો જવાબદાર છે એની વાત મૂકવામાં ખામી છે એ બોલે છે એવું એનું જીવન નથી એટલે વાત સામે ઉતરતી નથી એમાં ખામી ક્યાં છે. સમાજની અંદર જે આપણે પરિવર્તન લાવવા માંગીએ છીએ પરિવર્તન નથી આવતું તો આગેવાનોની ક્યાં ખામી છે એ આગેવાનોની શિબિર થાય અને એ શિબિરમાંથી એક મંથન નીકળે. સમાજમાં મોટા મોટી વાંધો એ છે કે આપણે કંઈક પરિવર્તન લાવવું છે તો એ પરિવર્તનમાં કોઈ એમ કે ભાઈ આ ગગજીભાઈ સુતરિયાએ કીધું કે આ મધુરભાઈ કીધું તો વળી ત્રીજો કે એ બે હું કહેતા હતા હવે એમ આપણે એમાંથી નવો રસ્તો એ કાઢવો છે આપણે આ 5000 લોકોની એક શિબિર થાય એ શિબિરમાંથી 20 મુદ્દાનો એક કાર્યક્રમ તૈયાર થાય એ 20 મુદ્દાના કાર્યક્રમમાંથી જે કઈ કાર્યક્રમ નક્કી થાય એ 5000 લોકો હોહોરો નીકળેલો હશે અને એ સમાજના અવામે આ 35 લાખ ઘરે એની એક શિક્ષાપત્રી પાટીદાર શિક્ષાપત્રી નામની પુસ્તિકા ત્યાં પહોંચે અને એ 20 મુદ્દાને અમલ કરવા માટે થેરે તરફથી પ્રયાસ થાય. એટલે એ કોઈ વ્યક્તિના નામમાં નહીં કોઈ સંસ્થાના નામમાં નહીં આ પાટીદાર સમાજનો અવાજ. એટલે એક મોટા પરિવર્તનની જરૂર છે. આ અમે 2-3 વર્ષ પહેલા આખું રિસોર્ટ રાખી લીધો હતો આખું તૈયાર કર્યું હતું પછી અનામત આંદોલન આવ્યું એટલે કીધું કે આનું કહવાવડ ન થઈ જાય એટલે આને અત્યારે ઊભું રાખ્યું
આમાં કોઈ હારી વાત હોય પણ એને ક્યારે મૂકવી ક્યારે ન મૂકવી એ પણ બહુ મહત્વનું હોય છે. એટલે હવે પાછો સમય ફલટાણો છે, હવે કઈક મૂકવા માટેનું મનોબળ બન્યું છે. એટલે બધા આગેવાનો ભેગા થઈ અને આને પ્લીઝ આ કાર્યક્રમમાં કોઈ આગેવાનો જસ લેવાનો પ્રયાસ ન કરે. એટલે અમે આની આખી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું છે ને, એમાં કોઈ વ્યક્તિનો શોધ નહીં. ઓલા બાળકોની રમવા માટેની કાર્ટૂન પિક્ચર આવે છે ને, એ કાર્ટૂન પિક્ચર ના આધારે અમે આખી આ સ્ટોરી લોકો પર મૂકવા માંગીએ છીએ, કોઈ શહેરો નહીં. એટલે સમાજના નામ અવાજ આપણે કાઢી અને આ પ્રયાસ કરવો છે. એટલે હવે આ કાર્યક્રમની સાથે સાથે આ કાર્યક્રમને પણ આપણે આગળ વધારવો છે. અને ધર્મમૂળ પરિવર્તનમાંથી કે ભાઈ સમાજની અંદર એક વિશ મુદ્દાનો કાર્યક્રમ સમાજ જે નક્કી કરે, એ શા માટે શેવાડાના ગામડા સુધી કે શહેરની શેવાડાની સોસાયટી સુધી અમલ થાય. પછી કુરિવાજ નાબૂદીની વાત હોય કે પરિવર્તન લાવવાની વાત હોય, એના માટે શિસ્તબંધ રીતે આપણી સિસ્ટમ આગળ હાલે, એક નવા સોફ્ટવેર સાથે નવા પ્લાનિંગ સાથે આપણે આગળ વધવું છે. ફરી સરદાર ધામની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આ 10,000 ઉદ્યોગપતિનું જે સંગઠન થવાનું છે, એ આપણા શક્તિશાળી વ્યક્તિઓ છે. એ પાટીદાર સમાજનું મુગટ સમાન સંગઠન છે. અને એ સંગઠનમાંથી મંથન મંથનના અંતે જે કઈ કાર્યક્રમો બને, એ કાર્યક્રમોને વધારે લોકોપયોગી બનાવવા માટે આપણે બધા સાથે મળીને પ્રયાસ કરીએ. આભાર, થેન્ક યુ.